જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર કોમર્સ વિષય નામાના મૂળ તત્વો ચેપ્ટર નંબર છ પેટા નોંધ આ વિડીયોની અંદર આપણે ઉધાર ચિઠ્ઠી એટલે કે જ્યારે કોઈ વેપારી પાસેથી માલ ખરીદીએ અને એ માલ જે ગુણવત્તા ગુણવત્તાવાળો ના હોય અથવા તો વધારે ભાવવાળો હોય કે ગમે તે બાબતે આપણે એ વેપારીને ફરીથી પાછા પરત કરીએ ત્યારે એ વેપારી ઉપર જે ચિઠ્ઠી લખવામાં આવે છે તેને ઉધાર ચિઠ્ઠી કહેવામાં આવે છે એટલે કે એ ઉધાર ચિઠ્ઠી વિશે અભ્યાસ કરીશું તો સૌપ્રથમ વાત કરીએ આપણે કે ઉધાર ચિઠ્ઠી ક્યારે લખવામાં આવે જ્યારે માલ આપણે ખરીદ્યો હોય અને એ માલ જે છે પાછો પરત કરતા હોઈએ જે તે વેપારીને તેવા સંજોગોમાં ઉધાર ચિઠ્ઠી લખવામાં આવતી હોય છે તો આપણે જોઈએ સૌ પ્રથમ વાત કરીએ ઉધાર ચિઠ્ઠીની ખરીદ પરત નોંધનો એક અગત્યનો દસ્તાવેજ મોકલેલ ઉધાર ચિઠ્ઠી છે જે ખરત ખરીદી કરેલી હોય અને ખરીદેલો માલ પાછો પરત કરીએ તેના માટેનો તેના માટેનો આ એક અગત્યનો દસ્તાવેજ કહી શકાય એટલે કે ઉધાર ચિઠ્ઠી જ્યારે વેપારી ઉધાર ખરીદેલ માલમાંથી માલ પરત કરે ત્યારે સામેના વેપારીને ખરીદ માલ પરત કરેલ માલની રકમ જેટલી રકમ ખરીદીમાંથી બાદ મેળવવા માટે જે ચિઠ્ઠી લખવામાં આવે છે તેને ઉધાર ચિઠ્ઠી કહેવાય છે એટલે કે જેટલો માલ પરત કર્યો હોય એટલો માલ અથવા જેટલી રકમનો માલ પરત કર્યો હોય એટલી રકમ પરત કરવા માટે એટલે કે પરત લેવા માટે આ ઉધાર ચિઠ્ઠી લખવામાં આવતી હોય છે ખરીદેલ માલ પરત કરતી વખતે જે રકમ વેચનાર વેપારીના ખાતે ઉધારવામાં આવે છે તેની માહિતી માલ પરત કરતી વખતે ચિઠ્ઠીના રૂપમાં વેપારીને મોકલી આપવામાં આવે છે તેને ઉધાર ચિઠ્ઠી તરીકે ઓળખવામાં આવે છે એટલે ટૂંકમાં ઉધાર ચિઠ્ઠી એટલે કે જે માલ જેટલા પ્રમાણમાં આપણે ખરીદ્યો હોય અને એમાંથી જેટલો માલ આપણે પાછો પરત કરતા હોય તો તેવા સંજોગોમાં ઉધાર ચિઠ્ઠી લખવામાં આવતી હોય છે હવે ઉધાર ચિઠ્ઠી નીચે પ્રમાણેની વિગતોનો સમાવેશ થાય છે એટલે કે કઈ કઈ વિગતોનો ઉધાર ચિઠ્ઠીમાં સમાવેશ થાય તો સૌપ્રથમ વાત કરીએ આપણે જે વેપારીને માલ પરત કર્યો હોય તેનું નામ અને સરનામું તો આપણે જોઈ લઈએ કે અહીંયા એક આપણને નમૂનો આપેલો છે ઉધાર ચિઠ્ઠીનો તો ઉધાર ચિઠ્ઠીનો નમૂનો સૌપ્રથમ અહીંયા ઉપર લખેલું છે કે ઉધાર ચિઠ્ઠી તો પહેલાં શું કીધું જે વ્યક્તિને આપણે માલ પરત કરતા હોય તેનું નામ અને સરનામું તો આપણે અહીંયા દેખી શકીએ છીએ કે આ જે પટેલ શ્રી પટેલ ટ્રેડિંગ કંપની ચોકલેટના વેપારી એટલે આ તો જે તે ખરીદનાર વ્યક્તિ છે બરાબર અને જેની પાસેથી માલ ખરીદ્યો છે એવા શ્રી શિવમ ટ્રેડર્સ ખાતે ઉધારે એવું લખેલું છે ને એ થશે વેચનાર વ્યક્તિ એટલે આ પટેલ ટ્રેડર્સ જે કંપની છે એ ચોકલેટના વેપારી છે એ શિવમ ટ્રેડર્સને માલ વેચેલો છે આ શિવમ ટ્રેડર્સ જે છે એ બરાબર ને કે સોરી પટેલ કંપની જે છે ટ્રેડિંગ કંપની છે એ શિવમ ટ્રેડર્સ પાસેથી માલ ખરીદેલો છે અને આ પટેલ જે ટ્રેડિંગ કંપની છે એ શિવમ ટ્રેડર્સને જે માલ એને અયોગ્ય લાગ્યો કે અપ્રમાણિત કર્યો અથવા તો અ ગુણવત્તાયુક્ત સારો ના હોય ગુણવત્તા સારી ના હોય તો તેવા સંજોગોમાં એને શિવમ ટેલર્સને પાછો પરત કરે છે તો એના માટે આ એક આપણને ઉદાહરણ પણ આપેલું છે તો એ જે પ્રમાણે કીધું કે પહેલાં જે તે વેપારીનું નામ એટલે કે જે ખરીદનાર અહીંયા ખરીદનાર છે શ્રી પટેલ ટ્રેડિંગ કંપની અને વેચનાર થશે શિવમ ટ્રેડર્સ કંપની ખાતે બરાબર ને એ વેચનાર એને પટેલ ટેડર્સ કંપની એ માલ પરત કરશે બરાબર ત્યારબાદ બીજું આપેલું છે કે ઉધાર ચિઠ્ઠીની તારીખ અને નંબર કઈ કઈ વિગતો હોવી જોઈએ ઉધાર ચિઠ્ઠીમાં તો ઉધાર ચિઠ્ઠીની તારીખ અને વિગત તો ઉધાર ચિઠ્ઠીમાં જુઓ અહીંયા તારીખ આપણને અહીંયા દેખાય છે બે હજાર પંદર માર્ચ સાત એટલે કે બે હજાર પંદર માર્ચ મહિનાની સાત તારીખે આ વ્યવહાર થયેલો છે અને ઉધાર ચિઠ્ઠી નંબર નંબર અહીંયા એકસો આઠ આપી દીધેલો છે બરાબર ને તો ઉધાર ચિઠ્ઠી નંબર પણ આવી જાય છે એ રીતે જોવા જઈએ તો પરત કરેલ માલ અંગેની સંપૂર્ણ વિગત કે કેટલો માલ પરત કર્યો છે એની સંપૂર્ણ વિગત તો આપણે જોઈ લઈએ અહીંયા વિગતની અંદર દર્શાવેલું છે દસ ચોકલેટના બોક્સ હવે એમાં કારણ પણ આવી જાય છે કે શા માટે આપણે પરત કર્યા છે તો કે ગુણવત્તા પ્રમાણે નહીં હોવાથી પરત કર્યા કે જે ગુણવત્તા તમે કીધી હતી એ ગુણવત્તા અહીંયા જોવા મળતી નથી એટલા માટે એ જે દસ ચોકલેટના બોક્સ છે એ પરત કરીએ છીએ હવે એ બોક્સની કિંમત કેટલી હતી તો કે બે હજાર રૂપિયા એક બોક્સના તો દસ બોક્સ આપણે પરત કરીએ છીએ તો વીસ હજાર રૂપિયા રકમના ખાનામાં લખવાના રહેશે એટલે કે કુલ રકમ આટલી રકમનો જે માલ છે અમે પરત કરી કરીએ છીએ એવું થાય હવે ત્યારબાદ પરત કરેલ માલની ચોખ્ખી રકમ તો રકમના ખાનામાં રકમ આવી જ જાય છે અને માલ પરત કરવાનું કારણ ઉધાર ચીઠી મોકલવાનું કારણ કે શા માટે માલ પરત કરીએ તો અહીંયા છે ને કારણ આપણને કે ગુણવત્તા પ્રમાણે નહીં હોવાના કારણે માલ પરત કર્યો છે એટલે કે કારણ આવી જશે એટલે એ રીતે સંપૂર્ણ વિગતો અહીંયા દર્શાવેલી છે અને શ્રી પટેલ ટ્રેડિંગ કંપની વતી એટલે કે જે આ જે કંપની છે એમના કંપની વતીને અહીંયા સિગ્નેચર કરવામાં આવશે એટલે કે સાઇન કરવામાં આવશે અને ભૂલચૂક લેવી દેવી એટલે કોઈ નોંધ મારવી હોય તો એના માટેની અહીંયા જગ્યા રાખવામાં આપેલી આવેલી છે બરાબર તો એ રીતે આ નમૂના પ્રમાણે આપણે ઉધાર ચિઠ્ઠી તૈયાર કરી શકીએ હવે કયા સંજોગોમાં ઉધાર ચિઠ્ઠી તૈયાર થઈ શકે એના કયા કયા સંજોગો હોય તો સંજોગો લખવામાં આવે છે તો પહેલું આપેલું છે કે જ્યારે ખરીદેલ માલ નમૂના પ્રમાણે ન હોય કે જેવો નમૂનો આપણને બતાવેલો હોય એ પ્રમાણે માલ ના આવ્યો હોય હલકી ગુણવત્તા કે નુકસાનીવાળો હોય બરાબર ને કે ગુણવત્તા જે પ્રમાણે કીધી હોય એ પ્રમાણે ગુણવત્તાવાળો માલ ન આવ્યો હોય અથવા તો માલ આવેલો હોય પણ નુકસાનીવાળો હોય ત્યારે તેને પરત કરતી વખતે ઉધાર ચિઠ્ઠીમાં લખવામાં આવે છે જો આપણે ન જે નમૂનો આપ્યો એમાં શું લખેલું હતું કે ગુણવત્તા પ્રમાણે માલ ન હોવાથી પરત કર્યો તો એ ઉધાર ચિઠ્ઠીમાં એનું કારણ પણ દર્શાવવામાં આવે છે કે કયા કારણસર આપણે માલ પરત કર્યો તો નુકસાની વાળો હોય તો નુકસાની વાળો હોય એવી રીતના આપણે લખવું પડે ગુણવત્તાવાળો ન હોય તો જે પ્રમાણે ગુણવત્તા કીધી તે પ્રમાણે ગુણવત્તા નથી એટલા માટે પરત કર્યો એ પ્રમાણે લખી શકાય અને અથવા તો નમૂના પ્રમાણે જે નમૂનો બતાવેલો હોય અને નમૂના પ્રમાણે માલ ન હોય તો તેવા સંજોગોમાં એવું પણ લખી શકીએ કે જે પ્રમાણે નમૂનો બતાવેલો એ પ્રમાણે માલ નથી બરાબર ને તો એ રીતે આપણે જે તે સંજોગો લખી શકીએ બીજું આપેલું છે કે માલ જ્યારે માલની સાથે આવેલ ભરતિયામાં નક્કી કર્યા કરતાં વધુ ભાવ દર્શાવેલો હોય જે ભાવ આપણે નક્કી કર્યો હોય એના કરતાં વધુ ભાવ બિલની અંદર ચડાવીને આવેલો હોય તો તેવા સંજોગોમાં પણ આપણે માલ પરત કરતા હોઈએ છીએ એટલે કે ખરેખર મળેલ માલ કરતાં વધુ જથ્થો બતાવવામાં આવ્યો હોય ત્યારે જો બે પ્રકારે કંઈક તો ભાવ વધારે હોય તેવા સંજોગોમાં માલ પરત કરીએ બીજું કે આપણે જેટલો જોઈતો હોય જથ્થો એના કરતાં વધુ જથ્થો આવી ગયો હોય બરાબર ને તો તેવા સંજોગોમાં પણ એ માલ છે આપણે જરૂરિયાત ન હોય તેમ છતાં એ વધારે માલ મોકલી આપ્યો હોય તો એ આપણે પરત કરી શકીએ ત્રીજા સં ત્રીજું સંજોગ એવું છે કે જો હિસાબોની ગણતરી વખતે ભૂલથી વધુ રકમ તે વેપારીના ખાતે જમા થઈ ગઈ હોય ત્યારે એટલે જે વેપારી પાસેથી આપણે માલ ખરીદ્યો હોય અને એ માલ જે છે એ ખરીદ્યો હોય અને એના ખાતે વધારે રકમ જમા થઈ ગઈ હોય તો તેવા સંજોગોમાં પણ આપણે પરત કરી શકીએ ખાલી બારદં કે પર બ વગેરે પરત કરવાથી એટલે કે જે ખાલી બારદં હોય અથવા તો કોઈ કન્ટેનર હોય એ કન્ટેનર પરત કરી અને એની રકમ મજરે લેવા માટે પણ આપણે એ ઉધાર ચિઠ્ઠી એ લખી શક લખી શકીએ છીએ જ્યારે વેપારી પાસેથી વટાવ મળે અથવા તો વળતર સ્વરૂપે કોઈ રકમ આપે ત્યારે એટલે કે વટાવ મળે ખરીદી કરીએ હોય અને વટાવ મળતો હોય તો તેવા સંજોગોમાં પણ ઉધાર ચિઠ્ઠી આપણે લખી શકીએ છીએ તો એ રીતે આપણે ઉધાર ચિઠ્ઠી બનાવી શકીએ ને આપણને અહીંયા ઉધાર ચિઠ્ઠીનો સરસ મજાનો નમૂનો આપેલો જ છે બરાબર તો સૌ ફરીવાર એનું રિવિઝન કરી લઈએ કે શ્રી પટેલ ટ્રેડિંગ કંપનીના ચોકલેટના વેપારી છે એ માલ ખરીદનાર છે એ ખાસ ધ્યાનમાં લેજો બરાબર ને કે આ જે પટેલ કંપની છે આ જે છે પટેલ ટ્રેડિંગ કંપની એ જે છે એ શિવમ ટેડર્સ પાસેથી માલ ખરીદે છે અને શિવમ ટેડર્સ જે છે એ વેચનાર છે હવે આ પટેલ ટ્રેડિંગ કંપની કેટલો માલ પરત કરે તો કે ચોકલેટના દસ ડબ્બા શામ માટે પરત કર્યા તો એનું કારણ છે કે જે ગુણવત્તા પ્રમાણે નહીં હોવાથી પરત કર્યા હવે એક બોક્સ દીઠ ભાવ કેટલો હતો તો કે બે હજાર રૂપિયા દસ બોક્સ પરત કર્યા તો બે હજાર ગુણ્યા દસ કરીશું એટલે વીસ હજાર રૂપિયા રકમના ખાનામાં આવશે એટલે કે વીસ હજારનો માલ પરત કર્યો અને તારીખ કઈ તારીખે માલ પરત કર્યો તો કે સાત માર્ચ બે હજાર પંદર બરાબર હવે આ જે છે જે અહીંયા આપણને એડ્રેસ પણ આપી દીધેલું છે અને ઉધાર ચિઠ્ઠી નમૂનાનો નંબર એટલે કે એકસો આઠ જે નંબર છે એ નંબર પણ આપેલો છે અને એમના વતી પટેલ ટ્રેડિંગ કંપની ચોકલેટના વે વેપારી વતી જે હોય એ ભાગીદાર કાતો કોઈ એનો જે સંચાલક હોય એના વતી અહીંયા સાઈન કરવાની કરવાની હોય છે અને ભૂલચૂક લેવી દે એટલે કે કોઈ નોંધ લખવી હોય તો એમાં નોંધ પણ લખી શકાય છે બરાબર એટલે ખાસ એ ધ્યાનમાં લઈ રહે કે અહીંયા વેપારીનું નામ ક્યાં આવશે અને ગ્રાહક અથવા તો જેની પાસેથી ખરીદનારનું નામ ક્યાં આવશે અને વેચનારનું નામ ક્યાં આવશે એ પણ ખાસ ધ્યાનમાં લેવાનું હોય છે